વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્મિત કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે આરોગ્ય માટે આ વર્ષે બજેટમાં 12,240 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ હોસ્પિટલના વિવિધ 19 વિભાગોને ખુલ્લા મૂક્યા। આરોગ્ય ક્ષેત્રે કચ્છને આત્મનિર્ભર બનાવવાના કચ્છી લેવા પટેલ સમાજના પ્રયાસના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભુજ ખાતે હાર્ટ એટેક, કિડની ફેલ્યોર, કેન્સર, ન્યુરોસર્જરી સહિતના તેમજ ગંભીર અકસ્માતમાં રાહત દરે સારવાર આપવાના હેતુ સાથે શરૂ કરાયેલ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ભુજ ખાતે કે પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છી ભાષામાં વાતની શરૂઆત કરી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગની સૌ ઉપસ્થિતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। આધુનિક સ્વાસ્થ્ય સુવિધા કચ્છને પ્રાપ્ત થવા બદલ શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન શ્રી કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કચ્છને સસ્તી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડી ઉત્તમ ઇલાજની ગેરંટી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। વધુમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ ફક્ત બીમારના ઇલાજ માટે જ નહીં પરંતુ સમાજની સેવા ભાવનાને પણ પ્રોત્સાહિત અને પ્રતિષ્ઠિત કરે છે। જ્યારે કોઈ ગરીબને સસ્તી અને ઉત્તમ આરોગ્ય સેવા મળે ત્યારે તેનો વ્યવસ્થા પર ભરોસો વધે છે। હેલ્થ સેક્ટરમાં જેટલી યોજનાઓ લાગુ થઈ છે તેની પાછળનો હેતુ ઉત્તમ અને સસ્તી સુવિધા આપવાનો છે। આયુષ્યમાન ભારત યોજના અને જન ઔષધિ યોજના સહિત અન્ય યોજનાઓ થકી ગરીબોના લાખો રૂપિયા ઇલાજમાં ખર્ચ થવાથી બચી રહ્યા છે। શ્રી કેશરાજી પટેલે કચ્છી લેવા પટેલ સમાજ, શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ, શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરી દેશ વિદેશના દાતાશ્રીઓના સહયોગથી નિર્માણ પામેલ આ કરુણાધામના ઉદ્દેશ્ય રજૂ કરી સમાજનું સંગઠન એ જ પ્રગતિનું સોપાનના ધ્યેયને રજૂ કર્યું હતું। રાષ્ટ્રના અમૃત પર્વ મહોત્સવ હેઠળ કચ્છને આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા બીડું ઝડપ્યું છે એવા જમીનદાતા મુખ્યદાતા શ્રી કે પટેલ, અમરજીબેન વેકરિયા જેવા વિવિધ દાતાઓનું વતન પ્રેમનું કરુણાધામ ઉત્તમ ઉદાહરણ છે। સમાજની મહિલાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 2.25 કિલોની ચાંદીની તલવાર તેમજ સ્વામિનારાયણના સાંખ્ય યોગીની બહેનો દ્વારા વડાપ્રધાનના માતા હીરાબેન માટે સાડી કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાને આપી હતી। તેમજ લેવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને પણ ચાંદીની તલવાર, મોમેન્ટો, શાલ આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે દાતા સર્વશ્રીઓને હોસ્પિટલના નામકરણ દાતા કે પટેલ પરિવારનું હસમુખભાઈ કાનજી ભુડિયા, શ્યામજીભાઈ દવાસિયા, શ્રી દીપેશભાઈ શ્રોફ, વેલજી ઝીણા ગોરસિયા, શશિકાંતભાઈ વેકરિયા, ધનજીભાઈ કરસન વરસાણી, રવજીભાઈ ગોવિંદ વરસાણી, લક્ષ્મણભાઈ ભીમજી રાગવાણી, નારાયણભાઈ કેરાઈ, કલ્યાણભાઈ રવજી વેકરિયા, વેલજીભાઈ પિંડોરિયા, કાનજીભાઈ ભીમજી રાગવાણી, કરશનભાઈ રવજી મનજી કારા, કે જેસાણી, કેશરાભાઈ વિશ્રામ ભુડિયા, હરસુખભાઈ ગોવિંદજી ઠક્કર જેવા અગ્રણીઓનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં સર્વશ્રી પરમ પૂજ્ય મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામી ભુજ સ્વામિનારાયણ મંદિર, શ્રી મુક્તજીવન સ્વામી બાપા મંદિર, અગ્રણી દાતા શ્રેષ્ઠી સર્વ અગ્રણી શ્રી કેશુભાઈ પટેલ, લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ પિંડોરિયા, મહેન્દ્રભાઈ પટેલ, રાજકીય કન્વીનર સમિતિ કન્વીનર શ્રી કૌશલ્યાબેન માધાપરિયા, બિન અનામત આયોગના પૂર્વ ચેરમેન શ્રી હંસરાજભાઈ ગજેરા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, વિધાનસભાના અધ્યક્ષા શ્રી ડોક્ટર નિમાબેન આચાર્ય, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારા, અંજાર ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર, ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી મુંદ્રા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, નગરપાલિકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, કલેક્ટર શ્રી પ્રવીણા ડીકે, નિવાસી અધિક કલેક્ટર શ્રી હનુમાનસિંહ જાડેજા,
जिला विकास अधिकारी श्री भव्य वर्मा, मुख्य जिला आरोग्य अधिकारी डॉक्टर जनक माढक, सिविल सर्जन श्री कश्यप बुज, पश्चिम कच्छ एसपी श्री सौरभ सिंह, डीवाईएसपी श्री पंड्या, सिम्स अमदावादना डायरेक्टर सर्वश्रीओ डॉक्टर केयूर परिक, डॉक्टर धीरेन शाह, डॉक्टर मिलन तेमज स्वामीनारायण संप्रदायना महंतो तेमज कच्छी लेवा पटेल समाजना अग्रणीओ, जिला अने तालुका पंचायतनी विविध समितिओना चेरमेन सर्वश्री तेमज दाताओ अने नगरजनो, जिला अने तालुका वहीवटी तंत्रना अधिकारीश्रीओ, कर्मयोगीओ विशाळ जनसंख्यामां उपस्थित रह्या हता। कच्छ लेवा पटेल समाज ट्रस्ट द्वारा आज कच्छनी अंदर 200 बेडनी होस्पिटल 250 करोड़ रुपयाना खर्चे निर्मित करवामां आवी छे। आ होस्पिटलनी अंदर अद्यतन टर्शरी केर सुविधा पण उपलब्ध हशे। आ होस्पिटलनी अंदर वेलनेस सेंटर, आयुर्वेदिक विभाग, योगा सेंटर वगैरह पण निर्माण कार्य चालू छे। आ होस्पिटल थी कच्छ जेवा सरहदी जिल्लो, कच्छ जेवो औद्योगिक रीते विकसित जिल्लो, कच्छ जेवो वातावरण थी अने विविध भौगोलिक विविधता थी समृद्ध जिल्लानी अंदर आ होस्पिटल निर्माण थवाथी आ होस्पिटलनो लाभ समग्र जिल्लानी समग्र जनताने मळशे। जेना हिसाबे हवे पछी कच्छना लोकोने टर्शरी केर माटे विविध जिल्लाओनी अंदर अमदावाद, राजकोट, जामनगर वगैरह जगह नहीं जता अहियाँ ज एमने उत्तम सारवार मळी रहेशे। आवी सरस होस्पिटल बनावा बदल हुं कच्छ लेवा पाटीदार समाज ने दाताश्रीओने अभिनंदन पाठवुं। लेवा पटेल समाज द्वारा आटली मोटी अद्यतन होस्पिटल नी ज्यारे सुविधा उपलब्ध करवामां आवी छे त्यारे आ होस्पिटल ए आगामी दिवसोनी अंदर मेडिकल कॉलेज पण चालू करे। अहींया कच्छना अने राज्यना विद्यार्थीओने मेडिकल शिक्षण पण मळे एवी हुं शुभेच्छा पाठवुं छुं। भारत सरकारनी अंदर आ होस्पिटल द्वारा मेडिकल कॉलेजनी दरखास्त करवामां आवशे तो अवश्य અમે એને પોઝિટિવ રીતે વિચારીશું। કચ્છની અંદર આપણે જોશું કે અત્યાર સુધી કિડની, કાર્ડિયક અને કેન્સર અને ટ્રોમા સેન્ટર જેવા મહારોગ જ્યારે કોઈપણ ફેમિલીમાં ઉત્પન્ન થાય ત્યારે એમને સારવાર લેવા માટે કચ્છ બહાર જવું પડતું, અને તમે જોશો તો ક્યારેક હૃદયરોગ અને અક્ષરની સમય કેટલાક રસ્તામાં જતા માઠા સમાચાર પણ આવતા, એવું ન થાય એટલા માટે આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી છે। એના કારણે દર્દીઓને તાત્કાલિક જે મુશ્કેલીના સંજોગોમાં તાત્કાલિક સારવાર મળે, તે ઉપરાંત જે સેવાઓ જે અમદાવાદ, રાજકોટ જે સિટીઓમાં જે સેવાઓ મળે છે સ્ટાન્ડર્ડ કક્ષાની, એ જ સેવાઓ કચ્છને હવે ભુજ મધ્યે આ કે પટેલ હોસ્પિટલ દ્વારા મળશે। આજે માનનીય ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ હસ્તે લોકાર્પણ થયું અને વર્ચ્યુઅલ ઉદ્બોધન પણ થયું, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા। આના કારણે જે સેવાનું જે કરેલો સમાજ છે એમને ખૂટું બહુ ખૂબ મોટું બળ મળ્યું, અને વિશેષ કરીને જે દાતાઓનું જે મોટું યોગદાન છે એ દાતાઓને માં ખૂબ અનેરો ઉત્સાહ વધ્યો છે। આ હોસ્પિટલ જે છે એ આવક જાવકની દૃષ્ટિએ લાંબા સમય સુધી જે બેલેન્સ કરવાની વાત છે ત્યારે હજુ પણ આમાં આર્થિક મોટું યોગદાન જોશે, તો આજના કાર્યક્રમથી આપણે જોયું કે દાતાઓ પણ 5-10 વર્ષની જે સ્કીમો છે એ લઈને પણ યોગદાન માટે જે આવ્યા છે એ કચ્છ માટે અને કચ્છની જનતા માટે ખૂબ આનંદની વાત છે। ઓસ્લો મેડિકોસ એલોપેથિક, આયુર્વેદિક, કોસ્મેટિક્સ, સર્જિકલ, વેટરીનરી, પરફ્યુમ્સ, ચોકોલેટ્સ, ગોરમેટ પ્રોડક્ટ્સ। એડ્રેસ નોંધી લેશો, 30 ગ્રાઉન્ડ ફ્લોર, ગોલ્ડન આર્કેડ,
પ્લોટ નંબર 141-142 સેક્ટર 8 ગાંધીધામ કચ્છ. ઈમેલ એડ્રેસ oslomedicos@gmail.com. જલારામ એન્ટરપ્રાઇઝ લો બજેટ મીડિયમ બજેટ અને હાઈ બજેટ ન્યૂ મકાન પ્લોટ માટે મળો. ભુજ અને માધાપરના પોર્સ એરિયામાં ન્યૂ મકાન બુકિંગ માટે મળો. 80% થી 90% સુધી લોનની સગવડ. મકાન તથા દુકાન ભાડે લેવા અથવા દેવા માટે મળો. જીગર વી નાકર 9725161177 9499587527. એકે કન્સલ્ટન્સી. ઈમેલ એડ્રેસ kashyapmota.ak.homeconsultancy@gmail.com. હોમ લોન, મોર્ગેજ લોન, પ્રોપર્ટી લોન, પ્રોજેક્ટ લોન, પર્સનલ લોન કરાવી આપવામાં આવશે. તેમજ નવા તથા જૂના મકાનની લેવેચ માટે મળો. પહેલા માળે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, નીલકંઠનગર સામે ઓસિસ હોટેલની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, માંડવી, કચ્છ. 370465. કશ્યપ મોતા. મોબાઈલ નંબર 9316575005. નોંધ: સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.